नागलपुर प्रमुख एन्क्लेव माथी रैकेट पकड़ायु हतु। 8 मास बाद डुप्लीकेट नंबर प्लेटो मामले गुनो दाखल करवामां आव्यो हतो, जेमां गैलेक्सी आर्ट नामनी दुकान में आ रैकेट चालतु होवानुं सामे आव्युं छे। एचएसआरपी मोटर व्हीकल नंबर प्लेट नो रैकेट झड़पायो छे। खोटी नंबर प्लेटो बनावी खरा तरीके तेनो उपयोग करवामां आवतो हतो, जेमां आरटीओ वाहननी 79 नंबर प्लेटो झड़पाई हती। तो महेसाणा एसओजीए नंबर प्लेट नो रैकेट झड़पी पाड्यु छे अने कायदेसरनी कार्यवाही पण करवामां आवी छे। इमाम पठाण सादाब नामना इसमो सामे गुनो दाखल करवामां आव्यो छे। तो आ मामले कार्यवाही करवामां आवशे। केटला समयथी आ रैकेट चालतु हतु तेने लईने पण पोलीस द्वारा पूछपरछ करवामां आवशे। तो नागलपुर प्रमुख एन्क्लेवमांथी आ रैकेट झड़पायु छे। 8 मास बाद डुप्लीकेट नंबर प्लेटो मामले गुनो दाखल करवामां आव्यो छे। तो गैलेक्सी आर्ट नामनी दुकान में आ रैकेट चालतु हतु, जेमां एचएसआरपी मोटर व्हीकल नंबर प्लेटनु रैकेट झड़पायु छे। खोटी नंबर प्लेटो बनावी खरा तरीके तेनो उपयोग करवामां आवतो हतो। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઇન પર જોડાઈ ગયા છે। જી, ડુપ્લિકેટ નંબર પ્લેટનો આ મામલો સામે આવ્યો છે અને હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર વિગત? સ્મિતા, ચોક્કસ જણાવી દઉં કે નાગલપુર પ્રમુખ એન્કલેવ કોમ્પ્લેક્સમાંથી રેકેટ પકડાયું હતું 8 માસ અગાઉ, અને ડુપ્લિકેટ નંબર પ્લેટો મામલે ગુનો નોંધવામાં આવ્યો છે। આજે ગેલેક્સી આર્ટ નામની દુકાનમાંથી ચાલતું હતું રેકેટ એચએસ આરપીસી મોટર વ્હીકલ નંબર પ્લેટોનું રેકેટ ચાલી રહ્યું હતું અને ખોટી નંબર પ્લેટો બનાવી ખરા તરીકે ઉપયોગ કરતા હતા ડુપ્લિકેટ નંબર પ્લેટને, એમાં લાંબા સમય બાદ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરટીઓ વાહનની 79 નંબરની પ્લેટો ઝડપાઈ હતી અને મહેસાણા એસઓજીએ નંબર પ્લેટોનું રેકેટ ઝડપ્યું હતું અને શ્યામ પઠાણ અને સદાબ નામના ઈશામ સામે ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે। જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે, જેમાં 8 માસ બાદ ડુપ્લિકેટ નંબર પ્લેટોના મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગેલેક્સી આર્ટ નામની દુકાનમાં રેકેટ ચાલતું હતું, મહેસાણા એસઓજીએ નંબર પ્લેટનું રેકેટ ઝડપી પાડ્યું છે, જેમાં ખોટી નંબર પ્લેટો બનાવી તેનો ખરા રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ સાથે જ ઇમામ પઠાણ સાદાબ નામના ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અંદર કોની કોની સંડોવણી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। તો આરટીઓ વાહનોની 79 નંબર પ્લેટો ઝડપાઈ હતી, સમગ્ર માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે। 8 માસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો ખોટી નંબર પ્લેટો બનાવી ખરા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો।